હાર્દિક સ્વાગત છે. ધોરણ 12 વિષય BA વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, ચેપ્ટર નંબર 2 સંચાલનના સિદ્ધાંતો, અને આજનો આપણો ટોપિક છે હેનરી ફેયોલના સંચાલનના સિદ્ધાંતો, જે ખૂબ જ મહત્ત્વના છે. હેનરી ફેયોલના સંચાલનના સિદ્ધાંતોનો પરિચય મેળવીએ આપણે. હેનરી ફેયોલે ટોટલ 14 સંચાલનના સિદ્ધાંતો આપેલા છે. આ વિડીયોમાં આપણે પહેલા 7 સિદ્ધાંતોનો પરિચય મેળવીશું અને હવે પછીના વિડીયોમાં બીજા 7, આમ કરીને ટોટલ 14 સિદ્ધાંતોનો આપણે પરિચય મેળવવાના છે. તો શરૂઆત કરીએ. સૌથી પહેલાં હેનરી ફેયોલના સંચાલનના સિદ્ધાંતો. પહેલો સિદ્ધાંત, શ્રમ વિભાજનનો સિદ્ધાંત. શ્રમ વિભાજનનો સિદ્ધાંત. હેનરી ફેયોલના મત અનુસાર શ્રમ વિભાજન સંચાલકોની કક્ષાએ અને કારખાના કક્ષાએ, એમ બંને કક્ષાએ થવું જોઈએ. સંચાલકોની કક્ષાએ શ્રમ વિભાજનની વાત કરીએ. પહેલાં તો શ્રમ વિભાજન એટલે શું? તો સંચાલનમાં ઘણા બધા કાર્યો હોય છે. ઉત્પાદન, વેચાણ, ખરીદી, આ ઉપરાંત સંચાલનના ઘણા બધા કાર્યો છે. આયોજન, વ્યવસ્થા તંત્ર, કર્મચારી વ્યવસ્થા, દોરવણી, અંકુશ, આ બધા જ કાર્યોનો અનુભવ કોઈ એક વ્યક્તિને કે એક સંચાલકને હોય એવું જરૂરી નથી. એટલા માટે હેનરી ફેયોલે એક સિદ્ધાંત આપ્યો છે, શ્રમ વિભાજનનો સિદ્ધાંત. આ સિદ્ધાંત અનુસાર જે વ્યક્તિને જે કામનો અનુભવ છે, જે કામને એને આવડત છે, એ કાર્યની એને વહેંચણી કરવી જોઈએ. એટલે કે જો 5 સંચાલકો છે તો 5 સંચાલકોને અલગ અલગ કાર્યની વહેંચણી કરવી જોઈએ, જેથી એક સંચાલકને એક જ કાર્ય કરવાનું હોવાથી એ કાર્યનો એને પૂરેપૂરો અનુભવ થશે અને એ કાર્ય એ વ્યવસ્થિત રીતે, સારામાં સારી રીતે કરી શકશે. આ રીતે સંચાલકોની કક્ષાએ અને કારખાનાની કક્ષાએ શ્રમ વિભાજન થવું જોઈએ. શ્રમ વિભાજનને કારણે સાધનોનો મહત્તમ ઉપયોગ થાય છે. યાદ રાખજો મિત્રો, શ્રમ વિભાજનને કારણે સાધનોનો મહત્તમ ઉપયોગ થશે, કારણ કે જે વ્યક્તિને જે કાર્યની આવડત છે એ જ વ્યક્તિ એ કાર્ય કરશે, જેથી એ સાધનોનો મહત્તમ ઇષ્ટતમ ઉપયોગ કરી શકશે અને સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ થવાને કારણે કાર્યક્ષમતામાં વધારો થશે. કર્મચારીઓની, કંપનીઓની કાર્યક્ષમતા વધશે અને શ્રમ વિભાજનને કારણે વિશિષ્ટીકરણનો લાભ મળે છે. એટલે કે કોઈ પણ કાર્ય વિશિષ્ટ રીતે થઈ શકે છે. શ્રમ વિભાજનના સિદ્ધાંતનું આપણે એક એક્ઝામ્પલ લઈએ. ફોર એક્ઝામ્પલ મિત્રો, તમે જાણતા જ હશો કે બોર્ડના પેપર, ધોરણ 10 કે 12ના બોર્ડના પેપરમાં કોઈ પણ પુરવણી, એકલો શિક્ષક આખી પુરવણી ચેક કરતો નથી. બોર્ડના પેપરમાં જેટલા સેક્શન હોય એટલા શિક્ષકોને સેક્શન વાઇઝ ભાગ પાડી દેવામાં આવે છે અને દરેક શિક્ષક એક એક સેક્શન ચેક કરે છે. હવે વિદ્યાર્થી મિત્રો, સ્વાભાવિક રીતે એક શિક્ષકે આખો દિવસ એકનો એક જ વિભાગ, એકનો એક જ સેક્શન ચેક કરવાનું હોવાથી તેને એ વિભાગ સારી રીતે યાદ રહી જાય છે અને એ વિભાગને બહુ સારી રીતે ચેક કરી શકે છે. આ જ સિદ્ધાંત ઉદ્યોગોની કક્ષાએ અને કારખાનાની કક્ષાએ પણ લાગુ પાડી શકાય છે. આમ શ્રમ વિભાજનમાં કાર્યના નાના નાના ભાગ પાડવામાં આવે છે અને દરેક ભાગ કોઈ એક વ્યક્તિને સોંપવામાં આવે છે, જેથી વિશિષ્ટીકરણનો લાભ મળી શકે. આ તો શ્રમ વિભાજનનો સિદ્ધાંત. હવે વાત કરીએ આપણે બીજો સિદ્ધાંત, સત્તા અને જવાબદારીનો સિદ્ધાંત. સત્તા અને જવાબદારી એક સિક્કાની બે બાજુ છે. યાદ રાખજો, સત્તા અને જવાબદારી બંને એક સિક્કાની બાજુ છે. સત્તા વગર જવાબદારી અધૂરી છે અને જવાબદારી વગર સત્તા અધૂરી છે. આમ બંને એકબીજા વગર અધૂરા છે. કોઈ પણ કર્મચારીઓ હોય એને કાર્યની જવાબદારી સોંપો તો એ જવાબદારીની સાથે સાથે કાર્ય પૂરું કરવા માટેની એને સત્તા પણ સોંપવી પડે. ફોર એક્ઝામ્પલ, કોઈ પોલીસમેન છે, એને પોતાના વિસ્તારમાં ચોરી ના થાય એના માટેની જવાબદારી સોંપીએ, પરંતુ એને કોઈ વ્યક્તિની ધરપકડ કરવાની કે કોઈ પણ જાતની અન્ય સત્તા ન હોય તો એ પોતાના વિસ્તારમાં ચોરી ન થાય એ જોવાની જવાબદારી સારી રીતે નિભાવી શકતો નથી. આમ સત્તા અને જવાબદારી બંને હોવી જરૂરી છે. કોઈ પણ વ્યક્તિને જવાબદારી સોંપો ત્યારે જવાબદારીને ખરેખર નિભાવવા માટેની જરૂરી સત્તાઓ પણ આપવી પડે. સત્તા સોંપણી કરતી વખતે કોઈ પણ વ્યક્તિનું જ્ઞાન, અનુભવ, આવડત, લાયકાત અને નેતૃત્વ કરવાની ક્ષમતા, આ 5 બાબતોને ધ્યાનમાં લેવી જોઈએ. આ 5 બાબતોને ધ્યાનમાં રાખીને જ સત્તાની સોંપણી કરવી જોઈએ.
કોઈ પણ વ્યક્તિને ગમે તેમ સત્તા સોંપી દેવાની નથી, કારણ કે સત્તા જો ખોટા હાથમાં આવી જાય તો સત્તાનો દુરુપયોગ થવાની શક્યતાઓ પણ વધી જાય છે. તો આમ બીજો સિદ્ધાંત હતો સત્તા અને જવાબદારીનો સિદ્ધાંત. આ સિદ્ધાંત બાબતે બીજી એક વસ્તુ પણ જાણી લેવી જોઈએ કે સત્તા જવાબદારી કરતાં વધી જવી જોઈએ નહીં અને જવાબદારી સત્તા કરતાં વધી જવી જોઈએ નહીં, એટલે કે સત્તા અને જવાબદારીનું યોગ્ય સંતુલન રહેવું જોઈએ. ત્રીજો સિદ્ધાંત છે હુકમની એક વાક્યતાનો સિદ્ધાંત. ધંધાકીય એકમમાં ઘણા ખરા અધિકારીઓ, ઘણા બધા અધિકારીઓ હોય છે અને આ અધિકારીઓને નીચે ઘણા બધા કર્મચારીઓ કામ કરતા હોય છે. જો કર્મચારીને એક કરતાં વધારે અધિકારીઓ હુકમો આપશે તો કર્મચારી કન્ફ્યુઝ થશે કે ભાઈ આપણે કયા અધિકારીઓનું પાલન કરવું, કયા અધિકારીના હુકમનું પાલન કરવું. દાખલા તરીકે 5 અધિકારી છે અને 5 અધિકારીઓ અલગ અલગ હુકમો આપે છે કર્મચારીને. કર્મચારી એકના એક છે પણ 5 અધિકારીઓ અલગ અલગ હુકમ આપશે તો કર્મચારીઓ મનમાં મૂંઝાશે અને પ્રશ્ન ઊભો થશે કે આ 5 અધિકારીઓમાંથી કયા અધિકારીના હુકમનું પાલન કરવું. આમ જ્યારે કર્મચારીઓ મૂંઝાશે, એને મૂંઝવણ અનુભવશે, એના સામે પ્રશ્ન ઊભો થશે ત્યારે એ યોગ્ય રીતે કામ કરી શકતા નથી. આથી હુકમની એક વાક્યતાનો સિદ્ધાંત મહત્વનો બની જાય છે. કર્મચારીને એક જ વ્યક્તિ પાસેથી હુકમો મળવા જોઈએ. જો એની પાસે એક જ વ્યક્તિઓ પાસેથી હુકમ મળશે તો એ હુકમોનું યોગ્ય રીતે પાલન કરી શકશે, કારણ કે એને કોઈ કન્ફ્યુઝન નહીં રહે, કારણ કે એને એક જ વ્યક્તિ પાસેથી હુકમ મેળવવાના છે અને એ જ વ્યક્તિઓના હુકમનું પાલન કરવાનું છે. જો કર્મચારીઓના હુકમની એક વાક્યતાના સિદ્ધાંતનું પાલન નહીં થાય તો કર્મચારીમાં શિસ્ત જળવાશે નહીં અને કર્મચારીઓમાં શિસ્ત નહીં જળવાય. પરંતુ જો હુકમના એક વાક્યતાના સિદ્ધાંતોનો અમલ થતો હોય તો કોઈ પણ કાર્ય, કોઈ પણ હુકમનો અમલ કરવામાં મુશ્કેલી આવશે નહીં, કારણ કે કર્મચારીઓ સરળતાથી હુકમ સમજી શકશે અને એનું પાલન કરી શકશે. ચોથો સિદ્ધાંત દોરવણીની એક વાક્યતાનો સિદ્ધાંત. દોરવણીની એક વાક્યતાના સિદ્ધાંતની આપણે વાત કરીએ તો આયોજન એ ભવિષ્યની યોજના છે. આયોજન એ ભવિષ્યની યોજના છે અને ભવિષ્યની યોજનાને પાર પાડવા માટે, ભવિષ્યની યોજનાને પૂરી કરવા માટે કાર્ય વિભાજન કરવું પડે અને વિશિષ્ટીકરણ કરવું પડે. આ ભવિષ્યની યોજનાઓ પાર પાડવા માટે જ્યારે કાર્ય વિભાજન અને વિશિષ્ટીકરણ કરવામાં આવે છે તો આયોજનમાં કઈ રીતે કાર્ય કરવું, ક્યારે કરવું, કેટલા સમયમાં પૂરું કરવું એની વિચારણા કરવામાં આવે છે. પરંતુ આયોજન પ્રમાણે કાર્ય થાય એવું જરૂરી નથી. ક્યારેક આયોજન પ્રમાણે કાર્ય ન થાય એટલે કે વિચલન અનુભવે ત્યારે કર્મચારીઓને માર્ગદર્શન આપવાની જરૂર પડે છે. તો આવું માર્ગદર્શન કોઈ એક અધિકારી આપશે તો જ કર્મચારી એ માર્ગદર્શનનું યોગ્ય રીતે સમજી શકશે અને પોતે પોતાની કાર્ય પદ્ધતિમાં સુધારો લાવી શકશે. વિદ્યાર્થી મિત્રો, આપણે એક એક્ઝામ્પલ જોઈએ. ફોર એક્ઝામ્પલ, ધોરણ 12 પછી શું કરવું એના માટેના તમે 5 અલગ અલગ નિષ્ણાંતો પાસેથી અભિપ્રાય લો, 5 અલગ અલગ નિષ્ણાંતો પાસેથી માર્ગદર્શન મેળવો, તો આ બધા જ નિષ્ણાંતોના જે અભિપ્રાયો હશે જુદા જુદા હશે. જ્યારે તમે એક કરતાં વધારે નિષ્ણાંતોના અભિપ્રાયો મેળવો છો ત્યારે તમે કોઈ ચોક્કસ નિર્ણય નથી લઈ શકતા, ઉલટાના તમે અટવાઓ છો કે આપણે આ નિષ્ણાંતોમાંથી કોના અભિપ્રાયો કે કોના માર્ગદર્શનનું પાલન કરવું અથવા કોના માર્ગદર્શન હેઠળ કામ કરવું. એટલા માટે કોઈ પણ એક વ્યક્તિ જ કર્મચારીને માર્ગદર્શન આપતો હોય, એક વ્યક્તિ જ માર્ગદર્શન આપશે, દોરવણી આપશે, તો કર્મચારી એનું વ્યવસ્થિત રીતે પાલન કરી શકશે અને એના માર્ગદર્શનને વ્યવસ્થિત સમજી શકશે. તો અહીંયા દોરવણીની એક વાક્યતાના સિદ્ધાંત મુજબ કર્મચારીને કોઈ પણ એક અધિકારી જ માર્ગદર્શન આપતો હોવો જોઈએ. પાંચમો સિદ્ધાંત, સામાન્ય હિતને વધુ મહત્વ અને વ્યક્તિગત હિતને ગૌણ સ્થાન. સામાન્ય હિતને વધુ સ્થાન મળવું જોઈએ. સામાન્ય હિત એટલે કે કોઈ પણ ધંધાકીય એકમમાં જ્યારે સમગ્ર એકમનો ફાયદો થતો હોય ત્યારે કોઈ અમુક વ્યક્તિઓના હિતને કદાચ નુકસાન થતું હોય તો એ નુકસાન થવા દેવાનું છે. વ્યક્તિગત હિતને ગૌણ સ્થાન અને
સામાન્ય હિત એટલે કે બધાના હિતને મુખ્ય સ્થાન એકમમાં હોવું જોઈએ. કર્મચારીઓનો પણ આ જ પોઈન્ટ ઓફ વ્યૂ હોવો જોઈએ કે ભાઈ બધાના હિતને સૌથી પહેલાં પ્રાયોરિટી આપો, પછી પોતાના વ્યક્તિગત હિતને પ્રાયોરિટી આપો. એક એક્ઝામ્પલ એ ક્રિકેટ મેચમાં દાખલા તરીકે કોઈ ખેલાડીના 100 રન કરવા માટે માત્ર ને માત્ર 10 રન દૂર છે, એટલે કે 90 રન પર રમે છે, અને એની ટીમને જીતવા માટે 10 બોલમાં 35 રનની જરૂર છે. હવે આ બે કન્ડિશન ઊભી છે. જો એ ઝડપથી રમશે તો કદાચ એની ટીમ જીતી જશે, પણ એક શક્યતા છે કે પોતે આઉટ થઈ જાય તો એની સેન્ચુરી નહીં થાય. તો આવા કન્ડિશનમાં એ ખેલાડીએ ઝડપથી રમીને પોતાની ટીમને જીતાડવા ઉપર વધારે ધ્યાન આપવું જોઈએ, એટલે કે સામાન્ય હિતને બધાના હિતને સૌથી વધારે મહત્ત્વ આપવું જોઈએ, પોતાના વ્યક્તિગત હિતને પોતાની સેન્ચુરી પૂરી કરવાના હિતને ઓછું મહત્ત્વ આપવું જોઈએ. આમ સામાન્ય હિતને વધુ મહત્ત્વ અને વ્યક્તિગત હિતને ઓછું એટલે કે ગૌણ સ્થાન મળવું જોઈએ. છઠ્ઠું, વ્યવસ્થાનો સિદ્ધાંત. વ્યવસ્થાના સિદ્ધાંતમાં બે બાબતોનું વ્યવસ્થાપન કરવાનું છે, માલ સામાનનું વ્યવસ્થાપન અને સામાજિક વ્યવસ્થાપન. માલ સામાનના વ્યવસ્થાપનમાં યોગ્ય કર્મચારી યોગ્ય જગ્યાએ હોવો જોઈએ, એટલે કે માલ સામાનના વ્યવસ્થાપનમાં યોગ્ય માલ યોગ્ય જગ્યાએ હોવો જોઈએ, એટલે કે દરેક માલ સામાનની યોગ્ય જગ્યા નિશ્ચિત હોવી જોઈએ. કારણ કે ધંધાકીય એકમમાં અનેક પ્રકારનો કાચો માલ ઉપલબ્ધ હોય છે, અનેક પ્રકારના કાચા માલનો ઉપયોગ થતો હોય છે. જો આ કાચા માલને વ્યવસ્થિત જગ્યા પર નહીં મૂકવામાં આવે, દરેક પ્રકારના કાચા માલનો યોગ્ય સ્થાન નક્કી કરવામાં નહીં આવે, તો જરૂરિયાત સમયે આ કાચા માલ કે સ્પેર પાર્ટ્સ મળવા મુશ્કેલ પડી રહેશે. આ માટે યોગ્ય માલ સામાન યોગ્ય જગ્યાએ હોવો જોઈએ, એટલે કે દરેકની જગ્યા ફિક્સ હોવી જોઈએ. એ જ રીતે સામાજિક વ્યવસ્થાનો સિદ્ધાંત. સામાજિક વ્યવસ્થાના સિદ્ધાંતમાં દરેક કર્મચારી યોગ્ય કર્મચારીની યોગ્ય જગ્યા હોવી જોઈએ, એટલે કે કર્મચારીની લાયકાત પ્રમાણે એની આવડત પ્રમાણે એને કાર્યની જગ્યા કાર્યની સોંપણી થવી જોઈએ. આમ હેનરી ફેયોલે માલ સામાન અને સામાજિક વ્યવસ્થાનો સિદ્ધાંત આમ બે પ્રકારના સિદ્ધાંતો ઉપર ભાર મૂકેલો છે. હવે વાત કરીએ સાતમો સિદ્ધાંત, સ્થિર કર્મચારી ગણનો સિદ્ધાંત. સ્થિર કર્મચારી ગણનો સિદ્ધાંત. કોઈપણ ધંધાની સફળતામાં, કોઈપણ ધંધો સફળ થાય સક્સેસ થાય એના માટે સ્થિર કર્મચારી એ અગત્યની ભૂમિકા ભજવે છે. જેટલા કર્મચારીઓ કંપનીમાં સ્થિર હશે, જેટલા કર્મચારીઓ કંપની છોડીને ઓછા જશે, એટલો જ કંપનીને વધારે ફાયદો થશે. ધંધાકીય એકમમાં કર્મચારીઓ લાંબો સમય ટકી રહેશે તો એની ઉત્પાદકતામાં વધારો થશે. એનું કારણ એક છે વિદ્યાર્થી મિત્રો, કે લાંબો સમય કર્મચારીઓ એકના એક ધંધાકીય એકમમાં ટકી રહે તો એ ધંધાકીય એકમના કામની પરિસ્થિતિ, ત્યાંના યંત્ર, કામ કઈ રીતે કરવું, ઉચ્ચ અધિકારીઓ, ધંધાનું સ્થળ વગેરેથી પરિચિત હશે, અને આ પરિચિત હશે તો એને ફાયદો મળશે. કારણ કે એકના એક સ્થળે અને એકની એક પરિસ્થિતિમાં એકના એક યંત્રો ઉપર લાંબો સમય કામ કરવાને કારણે કામની ઝડપમાં વધારો થાય છે, અને કામની ઝડપ વધશે તો ઉત્પાદકતામાં વધારો થાય છે. આમ વિદ્યાર્થી મિત્રો, જો કર્મચારીઓ સ્થિર લાંબો સમય સુધી ધંધાકીય એકમમાં ટકી રહેશે તો ધંધાકીય એકમની ઉત્પાદકતામાં વધારો થશે. પરંતુ કર્મચારીઓને જો એકમમાં ટકાવી રાખવા હોય તો એને કામ માટે તાલીમ આપવી પડે, લાંબો સમય ટકી રહેનાર કર્મચારીને બઢતી આપવી પડે એટલે કે પ્રમોશન આપવું પડે, યોગ્ય વેતન આપવું પડે. એને તાલીમ, બઢતી અને યોગ્ય વેતન આપવાને કારણે LTR એટલે કે કર્મચારી ફેરબદલી દર ઘટે છે, અને જેટલો કર્મચારી ફેરબદલી દર ઓછો એટલો જ સ્થિર કર્મચારી ગણ વધારે. એટલે કે ધંધાકીય એકમે પોતાના કર્મચારી ફેરબદલી દરને શક્ય એટલો ઘટાડવો જોઈએ, જેના કારણે કર્મચારી એકમમાં ટકી રહે અને આવા સ્થિર કર્મચારીઓનો ધંધાકીય એકમને લાંબા સમય સુધી ફાયદો મળતો રહે. તો આ હતા વિદ્યાર્થી મિત્રો હેનરી ફેયોલના 7 સંચાલનના સિદ્ધાંતો, જે સંચાલનની દ્રષ્ટિએ સૌથી મહત્ત્વના છે. બાકીના સિદ્ધાંતોની વાત આપણે આવતા વિડીયોમાં કરીશું. આશા રાખું છું આ વિડીયો આપને પસંદ આવ્યો હશે.
જો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. આભાર. જય હિન્દ.